મિત્રો, આજે દિલીપભાઈ પાસે વધુ માહિતી જાણવા મળી છે કે કઈ રીતે તાપમાનને મેન્ટેન રાખવું. આજે અમને એક સાદો ડ્રમ જે આપણે જીવામૃતમાં એમાં વાપરીએ છીએ પ્રાકૃતિક ખેતીમાં એ છે, અને આપણે દવા છાંટવાનો જે પંપ હોય છે એના દ્વારા એક દેશી નુસ્ખો આખો તૈયાર કર્યો છે કે જે ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે જે આપણી અત્યારે આડેધડ વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને ઘણું બધું અત્યારે એના કારણે આપણે ગરમી વધી રહી છે, જે ગ્લોબલ વોર્મિંગની એક પ્રક્રિયા છે, બરાબર. તો એના લીધે કરી અને કઈ રીતે ગરમીથી બચવું તો એ વિશે પણ થોડી આપણને દિલીપભાઈ વધુ માહિતી આપશે. તો દિલીપભાઈ, આ આઈડિયા ક્યાંથી આવ્યો અને તમે કઈ રીતે કર્યું એ વિશે થોડી માહિતી આપો. જય ગો માતા. મિત્રો, મેં આ એક દેશી જુગાડ કર્યો છે કે અત્યારે કાળ ઝાડ ગરમી 40-45 ડિગ્રી ગરમી પડી રહી છે, તારે આપણે બચવું, આપણા જનાવરો આપણી ગાયોને કઈ રીતે બચાવી, એના માટે અમે એક દેશી જુગાડ કર્યો. તો મને એક વિડીયો ઉપર મેં આ પોગર જોયેલા અને મને એમ લાગ્યું કે આ પોગર કરવા જેવી વસ્તુ છે. તો મેં પોગર તપાસ કરતાં કરતાં અમે પાલનપુરમાંથી પોગર લીધા અને પોગર લાયા પછી અહીંયા લટકાઈ અને આ બેટરીવાળો દવા છાંટવાનો પંપ છે, આપણે દવા છાંટવાના પંપ ઉપર 10-11 પોગર ચાલી શકે છે. મેં તો 5 જ લગાવ્યા છે, મારે થોડી જગ્યા ઓછી છે એટલે મેં ગાયોને મારે ઓછી જરૂર છે એટલા માટે મેં 5 જ પોગર લગાવ્યા છે. પણ આ 45 ડિગ્રીને 25 ડિગ્રી ગરમી કરી શકે છે. તો આપણે જોઈએ તો આપણે ફોગર કઈ રીતે ચાલે છે અને ફોગરમાં કઈ રીતે એ પાણીનો છંટકાવ સ્પ્રે કરે છે અને એ સ્પ્રે વાદળના રૂપમાં થાય છે અને એ હવાને, ગરમ હવાને ઠંડી હવા કરી અને આપણને આપે છે. જે તરફ હવા હોય એ બાજુ જાય છે એટલે મારી ગાય માતાઓ અને અમને પણ એકદમ ઠંડક આપે છે. માટે દરેક મિત્રોને મારી વિનંતી કે આ જુગાડ કરવા જેવો છે અને સસ્તામાં છે. મિત્રો, એસી અને એ આપણા ખેડૂતની કોઈ હેસિયત નથી કે 40-50 હજાર રૂપિયા ખર્ચી આ 1000 રૂપિયાની અંદર આ બધું પતી જાય છે. એટલે મિત્રો, આ કરવા જેવો જુગાડ છે એવું મારા સર્વે મિત્રોને વિનંતી, ખેડૂત મિત્રોને. તો મિત્રો, તમે જોઈ શકો છો કે એકદમ દેશી જુગાડ છે અને એક વસ્તુ કે અત્યારે જે બહારની ગરમી છે એના કરતાં અહીંયા જે આપણને અનુભૂતિ થાય છે એકદમ ચિલ્ડ વસ્તુની અનુભૂતિ થાય છે. અને હું તો એટલું કહીશ કે હાલ જે પાણી તમે ડાયરેક્ટ બોરનું વાપર્યું એના કરતાં પણ જો કદાચ થોડું વધારે ઠંડુ હોત તો પણ 17-18 જે આપણે એસીનું જે ટેમ્પરેચર હોય છે એ પણ આપણે મેન્ટેન કરવું હોય તો આપણે જેટલું ઠંડુ પાણી વાપરીએ તો એટલું ઠંડો અહેસાસ આની અંદર થાય છે. તો મિત્રો, તમે પણ આ વસ્તુ કરી શકો છો. પશુપાલન છે આપણું, કંઈ પણ આપણે છીએ કે કંઈ પણ વસ્તુ જે ગરમીથી એ થતું હોય છે, અથવા ખેતીમાં પણ આ વસ્તુ આપણે વાપરી શકીએ છીએ. અત્યારે લગ્ન પ્રસંગમાં આ વસ્તુ વધારે વપરાવા માંડી છે, બરાબર. તો એક ઠંડીનો એક અહેસાસ કરવા માટે અને એકદમ નજીવા ખર્ચે આપણા ઘરે બેટરીવાળો પંપ તો હોય જ છે, એ બેટરીવાળા પંપમાં આ વસ્તુ થઈ શકે છે. અને દિલીપભાઈએ જણાવ્યું એ પ્રમાણે 11 જે આ સ્પ્રિંકલર છે, બરાબર, 11 ફુવારા જે પોગર ઉપાડવાની એની કેપેસિટી છે, પણ દિલીપભાઈ તો 5 ફુવારાની અંદર આજે આપણને એકદમ સરસ અનુભૂતિ કરાઈ છે. મેં તો આ અકલ્પનીય વસ્તુ હતી મારા માટે, પણ આજે અમને મને બતાવ્યું તો મને ખૂબ જ આનંદ થયો અને મને થયું કે લાવો આપણા ખેડૂત મિત્રો તેમજ તમામ દર્શકોને આ વસ્તુ બતાવવા જેવી છે તો એ પણ કરી અને ઠંડકનો અનુભૂતિ કરી શકે. તો જય ગૌ માતા, ભારત માતા કી જય, વંદે માતરમ, આભાર.